ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશન ત્રણેયનો સમન્વય એ વેનમાં જોવા મળે છે. વેનની ડિઝાઇન વિશે આપ થોડુંક જણાવો કે એ કેવા પ્રકારે આખી ડિઝાઇન કરવામાં આવી છે તૈયાર. જે પ્રમાણે મેં જણાવ્યું એ પ્રમાણે જે વાન છે એ અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ વાન છે. આ વાનની અંદર એક એલઈડી સ્ક્રીન હશે, જે એલઈડી સ્ક્રીનની અંદર સરકારની જેટલી પણ ફ્લેગશીપ સ્કીમ છે એ 17 ફ્લેગશીપ સ્કીમ વિશે માહિતી આપવામાં આવશે, જે લોકલ ભાષાની અંદર હશે, સ્થાનિક ભાષાની અંદર હશે. આ માહિતીની સાથે આ વાનની અંદર અમુક ગિફ્ટ પણ કહી છે. સ્થાનિક લોકોમાં 2024 વર્ષનું કેલેન્ડર છે, જેની અંદર સરકારની યોજનાઓની માહિતી આપતી એક બુકલેટ છે, એ માહિતીની જીસ્ટ એટલે બહુ જ નાનકડું એક પેમ્પલેટ પણ છે કે જે માહિતીનો શોર્ટ તારેમાં આપેલો હોય. આ સિવાય લોકોના એન્ટરટેનમેન્ટ માટે એમાં એક મૂવી પણ બતાવવામાં આવશે, જે સ્થાનિક ભાષાનું કોઈ મૂવી ફીચર ફિલ્મ હશે, પૂરી 2 કલાકવાળી. અમુક જે રૂરલ એરિયાની અંદર જે વાન ચાલવાની છે, ટ્રાઇબલ એરિયાની અંદર વાન ચાલવાની છે, એ રૂરલ અને ટ્રાઇબલ એરિયાની વાનની સાથે સાથે ત્યાં લોકલ નુક્કડ નાટક પણ કરવામાં આવશે. જે નુક્કડ નાટકની અંદર સ્વતંત્રતાનો સંદેશ હશે, જે નુક્કડ નાટકની અંદર જે વિકસિત ભારત માટેના જે પંચ પ્રણ છે એ પંચ પ્રણ વિશે પણ વાત કરવામાં આવશે. ગુલામીની માનસિકમાંથી નીકળવા માટે આપણા જેટલા પણ ફ્રીડમ ફાઈટર્સ હતા એ ફ્રીડમ ફાઈટર્સના જીવન ઉપર આધારિત નાટક પણ ભજવવામાં આવશે સાથે સાથે.